વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય જીવવિજ્ઞાનમાં તદ્દન નવું પ્રકરણ નંબર 1 સજીવોમાં પ્રજનન, જેની આપણે શુભ શરૂઆત કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં પ્રજનન એટલે કે રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ, કેવી રીતે જુદા જુદા પ્રાણીઓની અંદર પ્રજનન થતું જોવા મળે છે તેના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો આપણે જોઈએ, પહેલાં તો સૌ પ્રથમ આ પાઠની શરૂઆતમાં જીવનકાળ વિશેની કેટલીક માહિતી આપેલી છે. તો આપણે જુદા જુદા વનસ્પતિઓ અને પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સમજીએ કે જીવનકાળ એટલે શું અને જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓનો જીવનકાળ કેટલો હોય છે. બધા જ સજીવો ચોક્કસ સમય માટે જીવી શકે છે. આ સૃષ્ટિ ઉપર તમે જુઓ તો આ સૃષ્ટિ ઘણા બધા પ્રાણીઓ, ઘણી બધી વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવોની બનેલી છે એમ આપણે કહી શકીએ. ઓકે, તો આ સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા સજીવો છે ચોક્કસ સમય માટે જીવન જીવતા જોવા મળે છે. સજીવના જન્મથી લઈ તેના કુદરતી મૃત્યુને આવરતો સમય તેનો જીવનકાળ દર્શાવે છે. કોઈ પણ સજીવ હોય, નાનામાં નાનું અમીબાથી લઈ મોટામાં મોટું ડાયનોસોરની આપણે વાત કરીએ, તો સજીવ જ્યારથી જન્મે છે ત્યારથી લઈ એનું જ્યાં સુધી કુદરતી મૃત્યુ નથી થતું, એ વચ્ચેનો જે સમયગાળો છે જેને આપણે જીવનકાળ અથવા તો લાઈફ સ્પાન કહેતા હોઈએ છીએ. તો કેટલાક સજીવોનો જીવનકાળ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે. ઓકે, તો તમે જોઈ શકો છો, અંદાજે આપણે જોઈએ ઘણા બધા પ્રાણીઓ આપણી ટેક્સ્ટ બુકમાં આપણને જોવા મળતા હોય છે. જોઈએ, પહેલું છે હાથી. હાથીનો તમે જીવનકાળ જુઓ, એના જન્મથી લઈ કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે કેટલો છે, 60 થી 70 વર્ષ. તો હાથીનું આયુષ્ય આપણે એમ કહી શકીએ કે 60 થી 70 વર્ષ મેક્સિમમ જીવી શકે છે. ગુલાબ છે 5 થી 7 વર્ષ, આ સરેરાશ આયુષ્ય છે એટલે કે જીવનકાળ છે. કૂતરાનો જીવનકાળ છે 10 થી 13 વર્ષ. પતંગિયું 1 થી 2 અઠવાડિયા. કાગડો છે 15 વર્ષ સુધી જીવન જીવી શકે. ઓકે, પોપટ છે, પક્ષી જ છે, કાગડો જેવી રીતે 15 વર્ષ જીવન જીવી શકે છે એવી રીતે પોપટનો જીવનકાળ આપણે જોઈએ તો 140 વર્ષ છે. ઓકે, ગાયનો 18 થી 22 વર્ષ, કેળની અંદર 20 થી 30 વર્ષ. ઓકે, મગરમાં 60 વર્ષ, ઘોડો 25 થી 30 વર્ષ જીવન જીવી શકે છે. ફળમાખી 15 થી 30 દિવસ. ડાંગરનો છોડ 3 થી 4 મહિના. કાચબો 100 થી 150 વર્ષ અને વડનું વૃક્ષ 200 થી 300 વર્ષ. આમ તો બોધી ગયા વૃક્ષની વાત કરીએ 2500 વર્ષ જૂનું છે. ઓકે, તો આ બધા આંકડાકીય વિશ્લેષણ કરવાથી આપણને ખ્યાલ આવે કે જુદા જુદા સજીવોની અંદર જીવનકાળ છે જુદો જુદો જોવા મળે છે. બીજા ઘણા સજીવો દોરેલા છે, તમે તેમનો જીવનકાળ શોધી કાઢો. જો કે આપણો બધાનો જોયો જીવનકાળ, પોપટનો 140 વર્ષ, કાગડાનો 15 વર્ષ. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે જુદા જુદા સજીવોની અંદર જીવનકાળ છે જુદો જુદો જોવા મળે છે. અને આપવામાં આવેલ ખાલી જગ્યામાં લખો, તો આપણે ખાલી જગ્યાઓ પૂરી એટલે તમને હવે ખ્યાલ આવ્યો. જે તમને રસપ્રદ અને ધ્યાન ખેંચે તેવું નથી લાગતું કે જીવનકાળ થોડાક દિવસનો ટૂંકો અથવા કેટલાક 1000 વર્ષો સુધી લાંબો પણ જોવા મળે છે, તો આપણે જુદા જુદા ઉદાહરણ જોયા. ડાંગરનો છોડ છે તમને 3-4 મહિના જોવા મળે છે ને, એની સાપેક્ષે આપણે જોઈએ તો વટવૃક્ષ છે, વડનું ઝાડ, ઓકે, 200 થી 300 વર્ષ આયુષ્ય ભોગવે છે. તો ખરેખર જુદા જુદા પ્રાણીઓ હોય કે જુદી જુદી વનસ્પતિ હોય, દરેકની અંદર આયુષ્ય આપણે જોઈએ, એનું જીવનકાળ જોઈએ તો થોડાક દિવસોનો ટૂંકો પણ જોવા મળે છે તેમજ લાંબા ગાળાનો પણ જોવા મળે છે. આ બંને સીમાંતોની વચ્ચે મોટાભાગના સજીવોનો જીવનકાળ જોવા મળે છે. તમે નોંધી શકો છો કે સજીવનો જીવનકાળ તેના કદ સાથે સંકળાયેલો હોય તે જરૂરી નથી. તો આપણે ખરેખર નોંધ તો કરી જ, હમણાં આપણે ઘણા બધા વનસ્પતિઓ અને પ્રાણીઓના વિશેષ ઉદાહરણ જોયા, તો એમાં તમને ઘણી બધી બાબતો સમજમાં આવી ગઈ. ઓકે, કે અમુક વનસ્પતિ અને પ્રાણીઓ એવા છે કે જેનું આયુષ્ય નાનું છે, ઓછું છે, જીવનકાળ એકદમ ટૂંકો છે, જ્યારે અમુક પ્રાણીઓ અને વનસ્પતિઓના જીવનકાળ છે ખૂબ જ લાંબા ગાળાના છે. જેમ કે કાગડો છે 15 વર્ષ સુધી જીવન જીવે છે, જ્યારે પોપટ છે 140 વર્ષ, પરંતુ તેના કદમાં કોઈ ખાસ તફાવત નથી. ઓકે, છતાં તેમના જીવનકાળમાં બહોળો તફાવત જોવા મળે છે. તેવી જ રીતે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો છે, પીપળો અને કેરી. ઓકે, કેરીનું આયુષ્ય ઓછું હોય,
જ્યારે પીપળાનું આયુષ્ય તમે જુઓ તો કેટલો મોટો હોય. સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ દરેક વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. કોઈ પણ આ સૃષ્ટિ ઉપર તમને પ્રાણી કે વનસ્પતિ જોવા મળે, દરેકનું એકવાર તો મૃત્યુ નિશ્ચિત છે. જેનો જન્મ નિશ્ચિત છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે. એટલે કે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. અહીંયા એટલા માટે ઉલ્લેખ કર્યો છે એક કોષીય સજીવોનો, જેમ કે નીલહરિત લીલ જ્યારે આ પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારબાદ સૌ પ્રથમ જો સજીવ આપણને જોવા મળ્યો હોય તો આમ તો ઘણા બધા મોલેક્યુલ એકબીજા સાથે ભેગા મળ્યા, મહાજૈવિક અણુઓ બન્યા, ધીમે 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 નીલહરિત લીલનો ઉદ્ભવ થયો. તો આશરે 3 બિલિયન વર્ષ પહેલાં ઓકે નીલહરિત લીલનું અસ્તિત્વ હતું એમ આપણે કહી શકીએ. આજની તારીખમાં નીલહરિત લીલ જોવા મળે છે તો એનો મિનિંગ એમ કે આ ઘટક કેવો છે, અમર છે. ઓકે, બાકી એક પણ ઘટકનું આપણને ખ્યાલ નથી કે અમર છે કે નહીં, પરંતુ નીલહરિત લીલની આપણે વાત કરીએ તો એ અમર કહી શકાય. આપણે શા માટે કહી શકીએ કે એક કોષીય સજીવોમાં કુદરતી મૃત્યુ નથી? તો આપણે આજની તારીખમાં પણ એવું ઉદાહરણ જોઈએ છે કે જે ભૂતકાળમાં પણ જોવા મળતું હતું. ઓકે, કદી તમને આશ્ચર્ય થયું છે કે પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા? તો ખરેખર આ સૃષ્ટિનો આમ તો 5-5 વાર વિનાશ થયો છે, આ 6ઠી વાર શરૂ છે. તો આપણે જો કાળજી નહીં લઈએ, આપણે જો ધ્યાન નહીં રાખીએ, આપણે પર્યાવરણનું જતન નહીં કરીએ તો 6ઠી વાર પણ વિનાશ થઈ જશે સંપૂર્ણ. તો ઉદ્વિકાસના પાઠોના માધ્યમથી આ બધી માહિતી આપણને પ્રાપ્ત થતી હોય છે. સજીવોમાં કોઈ પ્રક્રિયા હોવી જ જોઈએ જે આ સાતત્યતાની ખાતરી આપે છે. હા, આપણે પ્રજનન વિશે વાત કરી રહ્યા છીએ જેને આપણે માન્ય રાખીએ. તો આવો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રજનનની કેટલીક વાતો કરીએ. તો પ્રજનન છે શું? તો સજીવોમાં આમ તો તમે જુઓ છો પુખ્ત અવસ્થાએ પોતાના જેવો નવા સંતતિ નિર્માણ કરવાની ક્ષમતા ધરાવતા ઓકે સજીવને આપણે શું કહીએ છીએ, પ્રજનનની ક્રિયા કહીએ છીએ. તો પ્રજનન કેવી ક્રિયા છે? જૈવિક પ્રક્રિયા છે એમ આપણે કહી શકીએ, જેમાં પોતાને મળતી આવે તેવી સંતતિ ઉત્પન્ન કરે છે. ત્યારે પુખ્ત વયે આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં નવી સંતતિ ઉત્પન્ન કરે. એટલે કે પેઢી દર પેઢી એનો જે વારસો છે એ જળવાઈ રહે છે એમ આપણે કહી શકીએ. ઓકે, આમ જન્મ વૃદ્ધિ અને મૃત્યુનું ચક્ર ચાલ્યા જ કરે છે. પ્રજ્ઞનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. તો ખરેખર પ્રજ્ઞન શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, વંશ વારસો જાળવવા માટે આવનારી પેઢી છે એની અંદર તમે તમારા લક્ષણો આપી શકો. એ સંતાનો છે એની આવનારી પેઢીને લક્ષણ આપશે તો એના સંસ્કારો ઓકે જળવાઈ રહેશે, વારસાગત લક્ષણો પણ જળવાઈ રહેશે, એક બીજી પેઢીમાં ઉતરી આવશે અને એની જે પેઢી છે એનો જીવનો વારસો જળવાઈ રહેશે. તમે કેવી રીતે જનનીક ભિન્નતા સર્જાય છે અને પ્રજનન દરમિયાન વારસામાં ઉતરે છે તેનો અભ્યાસ પ્રકરણ 5માં પછીથી કરશો. જોકે આપણે ભણી ગયા છીએ એટલે તમને ખ્યાલ છે, ચેપ્ટર નંબર 5ની અંદર આનુવંશિકતા અને ભિન્નતામાં આપણે જોયું કે એક જ પરિવારના સંતાનો હોવા છતાં દરેકની અંદર વૈવિધ્ય જોવા મળે છે, જુદાપણું જોવા મળે છે. ઓકે, સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આપણે જોઈએ તો આપણી આસપાસ તમે રસ્તા ઉપર નીકળો, બધી જ બાજુ અવલોકન કરશો તો તમને તમારી આજુબાજુ જુદા જુદા પ્રકારના પ્રાણીઓ, વનસ્પતિઓ, જુદા જુદા પ્રકારના સજીવો તમારી આસપાસ તમને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે એ આપણી જૈવ વિવિધતા છે. અને દરેક સજીવે બહુગુણિત થવા અને સંતતિ ઉત્પન્ન કરવા પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. આજે આપણે કહી શકીએ કે જૈવ વિવિધતાના માધ્યમથી ઘણો બધો નવો વિકાસ થયો છે, સંતતિઓ પણ નવી નવી સર્જન થાય છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે? જોકે તમે ધોરણ 10ની અંદર ભણીને આવ્યા એટલે તમને વધારે ખ્યાલ છે, લિંગી અને અલિંગી પ્રકારે પ્રજનન કરે છે. તે માટે તેનું નિવાસસ્થાન, તેની આંતરદેહ ધર્મક્રિયા અને બીજા પરિબળો સામૂહિક રીતે જવાબદાર છે. તો આપણે એમ કહી શકીએ કે તેની આસપાસનું પર્યાવરણ છે તેના ઉપર આધાર રાખે છે કે કેવા પ્રકારનું પોતે પ્રજનન દર્શાવશે, તેવી ક્રિયાઓ કરશે. પ્રજ્ઞનની ક્રિયામાં એક સજીવ કે બે સજીવો ભાગ લે છે તેને આધારિત તેના બે પ્રકાર છે. જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહે છે. તમે લોકોએ બેક્ટેરિયાનું નામ સાંભળ્યું હશે, ઇકોલાય બેક્ટેરિયા છે. એક જ પિતૃદેહમાંથી આબેહૂબ બે બાળ ઇકોલાય નિર્માણ પામે તો એને શું કહેવામાં આવે? તો કે
અલિંગી પ્રજનન. કેમ? તો કે તેની અંદર જન્યુઓનું નિર્માણ નવું થતું નથી. નર કે માદા જન્યુઓ જુદા જુદા નથી, એક જ પિતૃદેહ છે, એક જ ઇક્વલાય છે, એમાંથી બે બાળ ઇક્વલાય બને છે, જેને આપણે કહી શકીએ અલિંગી પ્રજનન, અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે વાત કરીએ આપણે લિંગી પ્રજનનની. જ્યારે બે પિતૃ વિરુદ્ધ જાતિના એટલે કે નર જન્યુ અને માદા જન્યુ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદા જન્યુનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ખ્યાલ આવે છે પ્રાથમિક ખ્યાલ કે કેવી રીતે અલિંગી પ્રજનનમાં માત્ર એક જ પિતૃદેહમાંથી નવી સંતતિઓ નિર્માણ પામે છે. જ્યારે લિંગી પ્રજનનની અંદર બે વિરુદ્ધ જાતિના જન્યુઓ છે નિર્માણ થાય છે, ફલનની ક્રિયા કરે છે અને તેમાંથી સંતતિ નિર્માણ થાય છે, જેને આપણે લિંગી પ્રજનન કહીએ છીએ. તો આજે આપણે મહત્વના બે પોઈન્ટ્સ શીખ્યા. પહેલું, જીવનકાળ. જુદા જુદા પ્રાણીઓમાં, જુદી જુદી વનસ્પતિઓમાં જુદા જુદા પ્રકારનો ટૂંકા ગાળાનો તેમજ લાંબા ગાળાનો જીવનકાળ જોવા મળે છે. જીવનકાળ એટલે કે સજીવના જન્મથી લે કુદરતી મૃત્યુ વચ્ચેનો જે સમયગાળો છે, જેને આપણે જીવનકાળ કહીએ છીએ. તો અહીંયાથી તમને ખ્યાલ આવે છે, ભલે કદમાં દેખાવમાં સરખા હોય તો પણ દરેકનું જીવનકાળ છે જુદો જુદો પણ હોઈ શકે. જેમ કે આપણે પક્ષીનું ઉદાહરણ લીધું હતું, તો કાગડો છે એનો તમે ઉંમર જુઓ, ઓકે, અને પોપટની જીવનકાળ જુઓ. બંનેના કદ જુઓ તો સિમિલર સરખાપણા દેખાય છે, પરંતુ જીવનકાળને આધારે બંને જુદા પડે છે. કાગડાનું 15 વર્ષ છે, જ્યારે પોપટનું 140 વર્ષ. તો આવા બધા MCQ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવાના રહેશે. જો કે લિંગી અલિંગી પ્રજ્ઞાનની વ્યાખ્યાઓ તો તમે 10માં સમજીને આવ્યા છો, વધારે ખ્યાલ છે, પરંતુ આપણે ફરીથી એને પુનરાવર્તન કરી કેવી રીતે અલિંગી પ્રજ્ઞાન થતું જોવા મળે છે, જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓના ઉદાહરણ થકી આપણે સમજીશું કે અલિંગી પ્રજ્ઞાન એટલે શું, કેવી રીતે થતું હોય છે, કેટલા પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, ત્યારબાદ આપણે લિંગી પ્રજ્ઞાન કેવી રીતે થાય છે, ઓકે, ફલનની ક્રિયા ક્યાં થાય છે, પૂર્વફલન પશ્વફલન શું છે, તેની આપણે વિગતવાર આ પાઠની અંદર માહિતી પ્રાપ્ત કરીશું. હેવ અ નાઇસ ડે, ગુડ ડે.